કાપી ગાયના ઘી દ્વારા સંયુક્તપણે આયુર્વેદના પ્રખ્યાત સાધકો અને એક્સપર્ટ્સના તથ્યોનું ડીકોડિંગ કરાયું. નિયમિત રૂપે ગાયોના ઘીનો ઉપયોગ કરવાના કારણે આપણામાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ગંગાશ્રય ટ્રસ્ટ દ્વારા સાર્થક સાત્વિક બ્રાઉન પલ્લ ઘીના સહયોગ સાથે સાચા ગાયના ઘી અને એની ઉપયોગિતા માટે આયુર્વેદ એક્સપર્ટ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. અહેવાલ અસ્મિન લિંબાસે, અમદાવાદ. ગાયનું ફૂડ પ્રોસેસિંગ છે એ હોલિસ્ટિક હેલ્થકેરનો એક ભાગ છે. એના પ્રમાણે અમે આ ઘીની સિલેક્શન કર્યું પહેલી આઈટમમાં. અને ઘી જે છે એની ખાસિયત એ છે કે દેશી અને ચરતી ગાયોનું ઘી છે. એસેન્શિયલી આ ખેડૂતો જે 2-4 ગાય રાખે છે એ પોતાના ઘરે ખાવા માટે રાખે છે. ગાયમાં બધાને જાણ છે કે વસુકી ગયેલી એટલે કે દૂધ ના આપનારી ગાય હોય, એટલે 3-4 ગાયોમાંથી 1-2 ગાયો એવી હોય, 2-3 ગાયો દૂધ આપતી હોય. દૂધ 2 લીટરથી 5 લીટર સુધી ગીરની ગાય આપે છે જે ચરતી હોય. ક્વોલિટી વધારે હોય અને ક્વોન્ટિટી ઓછી હોય, જે વિદેશી ગાય અને દેશી ગાયના ડિફરન્સમાં આ મેઇન ફરક છે. હવે એ ગાયોનો જે ચારો છે એ સૌથી અગત્યનો ફીડ ફીડ મેનેજમેન્ટનો છે. અને એ ફીડ જે છે, બીકોઝ કે બધા ખેડૂતો થોડા ઓછા એફોર્ડિંગ હોય એટલે ચરાવીને કરે છે, એનો ઇન્ડાયરેક્ટ ફાયદો એ મળે છે કે શીઢામાં કે ગૌચરમાં ચરતી ગાયો હોય અને એ એમને ગમે અને એ સ્થિતિમાં ખાય છે. જેવી રીતે માણસને ગમે કે ભાઈ તમે ફરો અને ચરો, ફરો અને બધાની સાથે સોશિયલાઇઝ થાવ, એવી રીતે ગાય બી સોશિયલાઇઝ એનિમલ છે. અને એ ચરીને જે ખાય છે ચારો, એનાથી એના દૂધમાં જે તત્વો આવે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે એ ચરે છે ત્યારે એની સૂર્યકેતુ નાડી જે ઉત્તેજિત થાય છે ને એમાંથી જે એમાં સુવર્ણ ક્ષાર મળે છે. અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર ગ્રંથોના આધારે કહેતા હતા, પણ જૂનાગઢ યુનિવર્સિટીનું આમાં રિસર્ચ બી છે કે સૂર્યકેતુ નાડીથી ક્ષારના પ્રમાણમાં સુવર્ણ એમાં ભળે છે. એટલે એનું દૂધ બી થોડું પીળાશ પડતું હોય, એનું ઘી બી પીળાશ પડતું હોય, અને એમાંથી અમે ભેગું કરીને આખા દૂધને દહીં બનાવીએ. એ દહીં બનાવીને આખા દહીંને વલોવીએ. એટલે જનરલી ઓર્ગેનાઇઝ ડેરીમાં કદાચ ઇન્ડિયામાં એક જે અમે સ્કેલ કર્યું એ સ્કેલની નહીં હોય, જે છે એ નાના નાના તબેલાઓમાં છે અને જે ઇન્ડિવિઝ્યુઅલ ફાર્મર કરે છે એ હશે. બાકી અમે જે એના બનાવવાની પ્રોસેસ છે એની જે ખામી સૂચન છે એ અમે એવી રીતે કાઢી કે ભાઈ લેબર પ્રોબ્લેમ આગના જમાનામાં આવવાનો છે, એટલે અમે ટેક એડેડ બિલો ના કર્યું. એટલે સૌથી પહેલાં અમે 10